ઉત્તર ગુજરાતની બીજી સૌથી મોટી બજાર સમિતિ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની મધ્યવર્તી મુદત પૂરી થતાં આજે ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં માવજીભાઈ દેસાઈ એકવાર ફરી બિનહરીફ વિજેતા થયા છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની મુદત પૂરી થતાં આજે ડીસા એપીએમસી ખાતે ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. આજે યોજાયેલી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની ચૂંટણી સમયે સમિતિના તમામે તમામ 13 ડિરેક્ટર હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે એકમાત્ર ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ પોતાની ઉમેદવારી નોંધાવતા માવજીભાઈ દેસાઈને ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાની બીજી ટર્મના સભાપતિની આજે ચૂંટણી યોજાયેલી, એમાં 13 સદસ્યો હાજર રહેલા અને માત્ર એક જ સદસ્ય શ્રી દ્વારા નિયત સમયમાં ઉમેદવારી નોંધાયેલ અને જેઓ બિનહરીફ ચૂંટાયેલ જાહેર થયેલા. કોણ કોની ઉમેદવારી, કોણ ચેરમેન, કોણ? દેસાઈ માવજીભાઈ, એમને ઉમેદવારી એકમાત્ર ઉમેદવારી નોંધાયેલ અને એઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા. માવજીભાઈ દેસાઈ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સતત 4થી વાર ચેરમેન બન્યા છે. ત્યારે આજે વિજેતા થવા બદલ તેમણે સમિતિના ડિરેક્ટરોએ જિલ્લા ભાજપ પ્રમુખનો આભાર માનવા ઉપરાંત આગામી સમયમાં ડીસા બજાર સમિતિને નવા આયામ ઉપર લઈ જવાની ખાતરી આપી હતી. આજે ડીસા માર્કેટયાર્ડની બીજા ટર્મ માટેની જે ચૂંટણી હતી, એ ચૂંટણીની અંદર બધા જ લોકોનો સાથ સહકાર રહી, જિલ્લા સંગઠન હોય, પ્રદેશ સંગઠન અને ડીસાનું લોકલ સંગઠન, બધાનો સાથ સહકારથી બિનહરીફ વરણી થઈ છે અને અમારા બધા જ સભ્યો હાજર રહી અને મને બિનહરીફ વરણી કરી છે. એ બદલ હું તમામે તમામ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, વાઇસ ચેરમેન કરશન કાકા અને તમામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને જિલ્લા સંગઠન શ્રી ગુમાનસિંહજી ચૌહાણ સાહેબનો અને તમામ પ્રદેશ હોદ્દેદારોનો બધાનો આભાર વ્યક્ત કરું છું અને ફરીથી મને આ તક આપી છે એ બદલ ડીસાના ખેડૂતો અને માર્કેટના વેપારીઓનું સૌનું હિત જળવાય અને આ વિસ્તારની અંદર પાર્ટીનું પણ સારું એવું કામ થાય એ પ્રકારના અમારી આખી જે ટીમ છે એ ટીમ ખૂબ સારી ટીમ છે અને જૂના અને અનુભવી માણસો છે. એમના સાથ સહકારથી આવનારા સમયની અંદર ડીસાના ખેડૂતોનું અને વેપારીઓનું બધાનું કામ થાય એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને કરીશું.